ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સહપરિવાર અંબાજી મંદિરમાં કર્યા દર્શન. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અંબાજીમાં અંબાના ચરણોમાં શીશ નવાવ્યું હતું. ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા પૂર્વ મુખ્યમંત્રીએ માં અંબાને માનતા રાખી હતી અને વરસાદ આવે તો અંબાજી ધજા ચઢાવવાની અને માં અંબાના દર્શન કરવાની માનતા રાખી હતી. જોકે વચ્ચે ભાદરવી પૂનમ બાદ રાજકીય ઘટનાઓને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે માં અંબાના ચરણોમાં શીશ નમાવ્યું હતું અને ધજા ચઢાવી હતી. નવા મંત્રીમંડળની રચના થઈ છે અને મંત્રીઓ માટે જન આશીર્વાદ યાત્રા પણ શરૂ થઈ છે, જેમાં મંત્રીઓ પ્રજા વચ્ચે જઈને જન આશીર્વાદ મેળવશે. ત્યારે પૂર્વ મુખ્યમંત્રીએ માં અંબાને પ્રાર્થના કરી હતી કે સમગ્ર વિશ્વને કોરોના મહામારીથી મુક્ત કરાવીને ગુજરાતની પ્રજા સુખ શાંતિ અને સમૃદ્ધિને રહે તેવી માં અંબાને પ્રાર્થના કરી હતી. અરવિંદ અગ્રવાલ, ZS TV, અંબાજી. ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં વરસાદ સંપૂર્ણ ખેંચાયેલો હતો અને ત્યારે ગુજરાતની જનતાની લાગણી અને એમની જે ચિંતાઓ હતી, એટલા માટે મેં વરસાદ માટે કે ભાઈ માં અંબામાની કૃપાથી સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ આવે અને લોકોની ચિંતા ટળે એટલા માટે ધજા ચડાવવાની માનતા માની હતી. પરંતુ સપ્ટેમ્બરમાં ખૂબ સારો વરસાદ શરૂ થઈ ગયો, વચ્ચે જે બધી રાજકીય ઘટનાઓ ઘટી એટલે ભાદરવી પૂનમ પછી હું અહીંયા આવ્યો છું. આજે અંબામાની પૂજા કરી, ધજા ચડાવી અને માનતા પૂરી કરી છે. નવા મંત્રીઓ એ પ્રજા વચ્ચે જાય અને જનતાના આશીર્વાદ મેળવે એટલા માટે જન આશીર્વાદ યાત્રા પ્રારંભ થઈ રહ્યો છે. લગભગ 8-9 તારીખ સુધી યાત્રાઓ ચાલશે. નવા મંત્રીઓ બધા ગુજરાતમાં લોકોની વચ્ચે જઈ અને લોકોના આશીર્વાદ મેળવી અને આવનારા દિવસોમાં ગુજરાતની વિકાસ અને ગુજરાતના કલ્યાણ માટે તેઓ કાર્યરત થશે. બસ માં અંબાની કૃપાથી ગુજરાત સલામત, સમૃદ્ધ અને સુખી બની રહે એવી આજે માં પાસે પ્રાર્થના કરી છે. કોરોનામાં ગુજરાતની રક્ષા કરી છે અને હવે જલ્દી કોરોના મુક્ત બની અને પૂર્વવત ગુજરાતનું